હેલો ફ્રેન્ડ્સ, હર્ષદા કિચન મેનુમાં તમારું સ્વાગત છે. આજના સ્પેશિયલ મેનુમાં લીલા મરચાં અને લાલ મરચાંની ચટણી બનાવીશું. આ ચટણી ગામડામાં મોસ્ટલી બધા લોકો બનાવીને ખાતા જ હોય છે અને એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી બનશે. તો હવે આ ચટણી ફટાફટ કેવી રીતે બને છે એ રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો. અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું. તો આ ચટણી બનાવવા માટે મેં અહીંયા 3 મોટા લીલા મરચાં અને 3 મોટા લાલ મરચાં લીધા છે. અને તમે એની જગ્યા ઉપર એકલા લીલા મરચાં પણ લઈ શકો છો અને એકલા લાલ મરચાંની પણ બનાવી શકો છો. પછી આ મરચાંને મેં ધોઈ લીધા છે અને એના ઉપરનું પાણી સારા કપડાએ લૂછી લીધું છે. હવે ત્યાર પછી એની ડીજ કાપી લઈશું અને એને વચ્ચેથી 2 ભાગ કરી એમાંથી બધો બિયાનો ભાગ કાઢી લઈશું. અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા બધા મરચામાંથી બધા બિયાનો ભાગ કાઢી લીધો છે. અને આ ચટણીને વધુ ટેસ્ટી બનાવવા માટે અહીંયા થોડું સૂકું લસણ લીધું છે અને તેને પણ છોલી લીધું છે. હજુ મરચાં થોડા મોટા છે તો એને વચ્ચેથી કાપી અને એના 2 ભાગ કરી લઈશું. અને તમારે આટલા મોટા રાખવા હોય તો તમે મોટા પણ રાખી શકો છો. પછી આ બધા મરચાં અને લસણને બાજુ પર મૂકી દઈશું અને હવે ગેસ ઉપર પેનને ગરમ કરવા માટે મૂકીશું અને પેનમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. પછી તેલને પેનમાં બધી બાજુથી વ્યવસ્થિત રીતે ફેલાવી લઈશું અને તેલને ગરમ થવા દઈશું. હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે જે મરચાંને કાપીને રાખ્યા હતા એ બધા મરચાંને આપણે પેનમાં વ્યવસ્થિત રીતે મૂકી દઈશું. સૌથી પહેલાં આપણે આ મરચાંને થોડીવાર માટે સાતળી લઈશું. હવે 1 મિનિટ જેવું થઈ ગયું છે તો આ બધા મરચાંને આપણે પલટાવી લઈશું અને ત્યાર પછી બીજી બાજુથી પણ એને સાતળી લઈશું. અને આ મરચાંનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાના છે, પરંતુ એકદમ વધારે પડતા પણ સોફ્ટ થવા દેવાના નથી. હવે ફરીથી મરચાંને 1 મિનિટ સુધી આપણે કૂક થવા દીધા છે. પછી એમાં આપણે 15-20 જેટલી લસણની કળી ઉમેરી દઈશું અને તમને લસણ વધુ પસંદ હોય તો તમે વધુ પણ ઉમેરી શકો છો. અને હવે લસણને પણ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાનું છે. થોડીવાર પછી તમે જોઈ શકો છો મરચાં અને લસણ બંને અધકચરા કૂક થઈ ગયા છે અને આ બંનેનો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને ત્યાર પછી આપણે આને થોડા ઠંડા થાય ત્યાં સુધી બાજુ પર મૂકી દઈશું. હવે 5-6 મિનિટ જેવું થઈ ગયું છે અને લસણ અને મરચાં બંને ઠંડા થઈ ગયા છે. તો ત્યાર પછી ચીલી કટર લઈશું અને ચીલી કટરમાં મરચાં અને લસણને બંનેને ઉમેરી લઈશું. ચીલી કટરની જગ્યા ઉપર તમે મિક્સર જારમાં પણ અને અધકચરી ક્રશ કરી શકો છો. આ ચટણીને આપણે એકદમ ઝીણી ક્રશ નથી કરવાની, થોડી અધકચરી લસણ અને મરચું આખું દેખાય એવી જ ક્રશ કરવાની છે. ત્યાર પછી આપણે એમાં થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને પછી ચીલી કટરમાં એને ક્રશ કરી લઈશું. થોડીવાર પછી તમે જોઈ શકો છો લસણ અને મરચાંને મેં અધકચરા ક્રશ કરી લીધા છે. આ ચટણીને આપણે આવી જ રીતે થોડી અધકચરી ક્રશ કરીશું જેથી બધી ચટણીઓ કરતાં સ્વાદમાં થોડી અલગ લાગે અને ખૂબ જ ટેસ્ટી લાગે. હવે આ ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું, પરંતુ હજુ ચટણીમાં થોડા મસાલા ઉમેરવાના બાકી છે તો હવે તે ઉમેરી લઈશું. અને આ ચટણીમાં વધારે મસાલાની પણ જરૂર નથી તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો હવે સૌથી પહેલાં એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. પછી એમાં ફરીથી થોડી ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરી લઈશું. પછી એમાં 1/2 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી લઈશું જેથી ચટણીનો સ્વાદ ખૂબ જ ચટપટો લાગે. તમને વધુ ખટાશ પસંદ હોય તો તમે એમાં થોડો વધુ રસ ઉમેરી શકો છો. હવે બધા મસાલા ઉમેરાઈ ગયા છે તો ચટણીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. અને હવે તમે જોઈ શકો છો આ આપણી લીલા મરચાંની અને લાલ મરચાંની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. અને આ ચટણી એકદમ ફટાફટ બનીને તો તૈયાર થઈ જ છે, પરંતુ સાથે સાથે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમારા ખાવાનાનો સ્વાદ તો ખૂબ જ વધારી દેશે. અને તમારે સાથે શાકની પણ જરૂર ન પડશે, તમે એને રોટલો, રોટલી કે પરોઠા જોડે પણ એકલી ચટણી પણ ખાઈ શકશો. ગામડામાં લોકો આ ચટણી બનાવીને ખૂબ જ ખાતા હોય છે, કારણ કે એકદમ ફટાફટ બની જાય છે અને સાથે સાથે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે. તો આ મરચાં અને લસણની એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવી ચટણી તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી.
અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.